નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે ઉપસ્થિત છે આશાદીપ વિદ્યાલયના ટોપ 5 સ્ટુડન્ટ્સમાંથી જે સ્ટુડન્ટ્સ આવ્યા છે આપણી સાથે આજે મુલાકાત કરીશું કે આપ એ તેઓએ ખૂબ જ સરસ માર્ક મેળવ્યા છે અને ટોપ ગ્રેડ મેળવ્યો છે. તો સૌથી પહેલા તો બધા જ સ્ટુડન્ટ્સને એક્ઝોટિક પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપની શાળાનું ગૌરવ આપે રોશન કર્યું છે, આપે નામ રોશન કર્યું છે, આપના પેરેન્ટ્સનું પણ નામ રોશન કર્યું છે, એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો સૌથી પહેલા આપણે વાત કરીશું ઝડપિયા સિદ્ધાર્થ સાથે, જે ટોપ 1 આવ્યો છે આશાદીપ વિદ્યાલયની અંદર. તો સિદ્ધાર્થ, આપનું શું કહેવું છે આ વિશે? આપે કેવી રીતે માર્ક્સ મેળવ્યા, કેવી રીતે ટોપ 1 ગ્રેડ આવ્યો, એ વિશે મારા બીજા સ્ટુડન્ટ્સને કહો કે જેથી તેઓને પણ પ્રેરણા મળે અને તેઓ પણ કોઈ કદાચ તમારી કંઈક વાતોથી એમને પણ કોઈક એવું મળી જાય કે તેઓ પણ આગળ કોઈ એક્ઝામ્સ આપતા હોય અને એની પ્રેરણા મળે અને સારા માર્ક્સે પાસ થાય. એક્ઝામમાં તો એવું છે કે અમારો ફૂલ ડે સ્કૂલ હતી એટલે શેડ્યુલ બહુ પેક રહેતું, પણ તેમ છતાં અમે 7 થી તે રાતના 1 વાગ્યા સુધી મહેનત કરતા, ટાઈમ ન મળતો. તમે સ્કૂલમાં જ મીન્સ કે ભણીને આ માર્ક્સ મેળવ્યા છે? હા, ખાલી સ્કૂલમાં જ તે. જી, તમારા પેરેન્ટ્સે તમને કેટલો સપોર્ટ કર્યો છે? પેરેન્ટ્સ તો પૂરેપૂરો સપોર્ટ હતો, જ્યારે હું વાંચવા બેસતો ત્યારે કોઈ અવાજ ન થાય એની કાળજી રાખતા પૂરેપૂરી. જી, તમારા મતલબ પેરેન્ટ્સમાં ફાધર શું કરે છે? ફિલ્મ કલાકાર. ઓ, અને મધર? હાઉસવાઈફ. અચ્છા, તમને શું ટીવી આવ્યો જોવાનો શોખ હતો ખરો? શોખ હતો પણ મૂકી દીધો તો 1 વર્ષ માટે. અચ્છા, 1 વર્ષ માટે? તો કેવી રીતે ચાલે 1 વર્ષ માટે ટીવી જોયા વગર કેવી રીતે ચાલ્યું તમને? સારું પરિણામ મેળવવું હોય તો કંઈક છોડવું તો પડે. ઓ, વેરી નાઇસ. મોબાઈલનો યુઝ કેટલો કર્યો તમે? 1 કલાક દિવસ. અચ્છા, 1 કલાક કર્યો ખરો એમ ને? એટલે મોબાઈલ તો છૂટે જ નહીં, એ તો એક નેચરલ છે કે યંગ છોકરાઓ મોબાઈલ છોડી જ નથી શકતા, છતાં પણ તમે સારા માર્ક લાવ્યા છો એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને. અને હવે તમને આગળ શું કરવાનો વિચાર છે? SVNIT સુરતમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કરવાનો વિચાર છે. જી, ખૂબ જ સરસ. આપણે સિદ્ધાર્થ સાથે વાત કરી, હવે આપણે વાત કરીશું ઘેવરિયા કુંજન સાથે. કુંજન, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. આપે કેવી રીતે માર્ક્સ મેળવ્યા એ અમારા દર્શક મિત્રો સાથે વાત કરો. છેલ્લા 1 વર્ષથી સતત મહેનત કરતા હતા, કંઈ છેલ્લા 1-2 મહિનાનું નહીં પરંતુ આખા વર્ષનું પરિણામ છે. આના માટે આખે સમગ્ર શાળાના શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી છે અને અમારું એકલાનું નહીં, સમગ્ર શાળાનું પરિણામ છે. જી, તમારા શાળાના શિક્ષકોએ તો તમારી પાસે મહેનત કરાવી જ હશે. તમારી આઈ થિંક સો ફૂલ ડેની સ્કૂલ છે, ટ્યુશન્સ પણ આ નથી હોતા આઈ થિંક. તો આ સ્કૂલમાં તમે કેટલા કલાક અને કેવી રીતે તમે તમારું જે રૂટીન વર્ક હતું એ કેવી રીતે કરતા હતા? સવારથી 8-10 કલાક તો સ્કૂલે જ રહેતા, પણ પરંતુ ત્યારબાદ આવીને પણ તે સ્કૂલમાંથી જ અમને એવી એડવાઇસ આપવામાં આવતી કે ઘરે જઈને પણ શું શું કરવું, અને દરરોજની સ્કૂલમાં પણ દરરોજ એક્ઝામ્સ લેવાતી એટલે ઉત્સાહ જળવાઈ રહેતો. જી, તમારા પેરેન્ટ્સ શું કરે છે? મારા પિતા બિઝનેસ કરે છે અને મારી મમ્મી હાઉસવાઈફ છે. જી, ખૂબ જ સરસ. અને તમારા બીજા કોઈ ભાઈ કે બહેન કોઈ છે આ એમાં? મારી બહેન છે બીજે મેડિકલ કોલેજમાં ફિઝિયોથેરાપી. જી, એટલે તમને સપોઝ કદાચ એમનો પણ સપોર્ટ મળ્યો હશે, રાઈટ? ખૂબ સરસ. હવે આપણે વાત કરીશું ગૌરાંગ કોઠિયા સાથે. ગૌરાંગ, મેં સાંભળ્યું છે કે કદાચ તમે કંઈક અત્યારે બહુ સારું રિઝલ્ટ લાવ્યા છો, પણ પહેલાં તમે આટલા બધા એક્ટિવ નહોતા કે ભણવામાં એટલા બધા હોશિયાર નહોતા, તો એનું શું કારણ? જી, હું અત્યારના આ રિઝલ્ટથી વધારે ખુશ છું એટલા માટે કારણ કે ધોરણ 10માં હું થોડાક માર્ક્સ માટે A1 ગ્રેડ ચૂક્યો હતો, પણ એના માટે થોડોક નિરાશ હતો. પણ જ્યારથી સાયન્સનું સ્કૂલમાંથી શરૂ થઈ ત્યારથી તે મેં નિર્ધાર રાખ્યો હતો કે આ વખતે વધારે મહેનત કરીશ અને સારા માર્ક્સ મેળવીશ. તો એમાં પણ શિક્ષક મિત્રો અને દરેક પ્રિન્સિપલ સર અને મારા સાથી મિત્રોએ પણ ખૂબ સપોર્ટ કર્યો અને હું અચીવ કરી શક્યો. સૌથી વધારે સપોર્ટ કર્યો હોય એવું કોણ હોઈ શકે? સૌથી વધારે તો ઓબ્વિયસલી દરેક માટે માતા પિતા અને શિક્ષકો હોય છે. મારા મમ્મી પપ્પાએ તો મને વધારે સપોર્ટ કર્યો કે તું વધારે મહેનત કર, તને જરૂર આવક તેવન જરૂર આવશે. અને સ્કૂલમાંથી શિક્ષકો અને સરે પણ મને વધારે એન્કરેજ કર્યો હતો. જી, ખૂબ સરસ. તમે તમારું રૂટીન વર્ક કેવી રીતે હતું કે જે તમે આટલું સરસ રિઝલ્ટ મેળવી શક્યા છો?
જે રૂટિન વર્કમાં તો સવારે 7 થી 4:30 વાગ્યા સુધી સ્કૂલ રહેતી, એમાં જ તમે જેડબલી મેઇન્સની એક્સ્ટ્રા તૈયારી કરતા, અને 5:30 4 વાગ્યા પછી છેક 6:30 વાગ્યા સુધી અમે જેડબલી એડવાન્સની તૈયારી કરતા, અને સાંજે ઘરે જઈને પણ રાતના 12:30 અથવા 1 વાગ્યા સુધી અમે મહેનત કરતા. જી, મતલબ ભણવાના જે તમારા અવર્સ હતા, ભણવાના જે કલાકો હતા, એ કેટલા કલાક તમે ડેઈલી આપતા હતા ભણવામાં? જે દિવસ દરમિયાન તો મેક્સ મિનિમમ 10 કલાક તો હોવા જ જોઈએ ભણવાના. જી, અને રવિવાર હોય તો આપણે રવિવારે કોઈ હોલિડે નહીં પણ રીડિંગ ડે રાખવાનો, એટલે બસ એમાં રવિવારે વધારે વાંચતા. જી, એવું ખરું કે તમે કોઈ ગ્રુપમાં સાથે બેસીને ભણતા હો યા એકલા ભણતા હો, એવું તમને કેવું ગમતું હતું એમ? જી, બોર્ડનું વાંચવાનું હોય તો અમે એકલા જ કરતા, પણ જ્યારે JEE અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામના MCQ સોલ્વ કરવા ત્યારે અમે સાથી મિત્રોની સાથે કરતા, કે જેનાથી કોઈને એક ન આવડે તો અમે એકબીજાને શીખવતા. એટલે એવું છે કે જ્યારે તમે આ ટોપ લેવલ ઉપર આજે આવ્યા છો તો મિત્રોનો પણ તમને એટલો જ સારો સાથ સહકાર મળ્યો છે, તો તમે કહી શકો, કારણ કે દોસ્તી એક એવી વસ્તુ છે કે તમને ગમે ત્યારે સપોર્ટ કરતી હોય છે, એ બહુ જરૂરી છે. હવે તમારો આગળ શું કરવાનો વિચાર છે? જી, આગળ તો મારે કમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચમાં આગળ વધવાની ઈચ્છા છે, તો પછી JEE એડવાન્સની એક્ઝામ પણ અમે બધા જ મિત્રો અમારું ધ્યાન કેન્દ્રિત કરશું અને એમાં પણ સારા માર્ક્સ મેળવશું. જી, મતલબ ઇન્ડિયામાં જ ભણવું છે કે ઇન્ડિયાની બહાર જવું છે? જી, ઇન્ડિયામાં જ ભણવું છે. ઇન્ડિયામાં જ ભણવું છે. ઓકે, થેન્ક યુ સો મચ. હવે આપણે વાત કરીશું કાકડિયા જયદીપ સાથે. જયદીપ, તમારા એક્સપિરિયન્સ શેર કરો. બે વર્ષ હતા અગત્યની કારકિર્દીના, તેમાં સ્કૂલ અને માતા પિતાના સહયોગથી અને જે સપનું હતું તે સાકાર કરવા માટે 2 વર્ષ જે મહેનત કરી તેનું આજ કાલ રિઝલ્ટ આવ્યું તેના, અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું અને ગુજકેટમાં પણ સારા માર્ક્સ આવ્યા, અને તે માટે ખૂબ જ ખુશ છીએ. અને સંસ્થાનો અને માતા પિતાનો આભાર માનું છું કે તેમણે મને મદદ કરી, અને મિત્રોનો પણ કે જેણે મને આ સારું રિઝલ્ટ મેળવવા માટે પ્રોત્સાહિત કરી અને મદદ કરી. જી, તમારા આચાર્યશ્રીનો સપોર્ટ તમને કેટલો રહ્યો હતો? આચાર્યશ્રીનો સપોર્ટ ખૂબ જ હતો, કારણ કે સ્કૂલમાં ફૂલ ડે સ્કૂલ હતી એટલે આખું વર્ષ પરીક્ષા લેવાની અને તેમાં રિઝલ્ટ ન આવે તો પછી આચાર્યશ્રી અને શિક્ષકો જે સલાહ આપતા, જે ન આવડતું હોય તે શીખવાડતા, અને પોતાનો પર્સનલ ટાઈમ કાઢીને અને શીખવાડવામાં જે મદદ કરી તેનું જ પરિણામ છે, અને આ મારા એકલા નહીં પણ સંસ્થાનું અને આખા પરિવારનું પરિણામ છે. જી, ખૂબ જ સરસ. આપની આ વાતોથી કદાચ અમારા બીજા જે જોઈ રહ્યા છે આ લાઈવ કાર્યક્રમ જે જોઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓને પણ ખૂબ જ પ્રેરણા મળી હશે. તો આવી જ રીતે આપ ખૂબ આગળ વધો એવી અમારી શુભકામના છે. થેન્ક યુ સો મચ. નમસ્કાર મિત્રો, હવે આપણે મળીશું આશાદીપ વિદ્યાલયના આચાર્યશ્રી રાજેશભાઈ કથિરિયાજીને. રાજેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. આપણે આ શાળાનું માં જે ટોપ રિઝલ્ટ આવ્યું છે, આઈ થિંક 21 જેવા વિદ્યાર્થીઓ ટોપ રેન્કિંગમાં આવ્યા છે, તો આપને ખૂબ ખૂબ અભિનંદન. આ જે ગ્રેડ આવ્યા છે એના પાછળ આપની સ્કૂલનો શું રોલ છે? એકચ્યુઅલી મેડમ, આમાં સ્કૂલનો રોલ અને આ વિદ્યાર્થી મિત્રોનો રોલ અને એના પરિવારજનો આ બધાનું એક સાથે સહિયારું પરિણામ છે. શાળા પરિવાર આ લોકોને સવારના 7 થી 4:30 સુધીના શેડ્યુઅલની અંદર અમે એ લોકોને એવા પ્રકારના આયોજનો ગોઠવી આપેલા છે કે જેની અંદર એ લોકોને મહેનત ન કરવી હોય તો પણ કરવી પડે, જેના 3 પ્રકાર અમે એક્ઝામના એ રીતે પાડેલા છે. ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ અને મંથલી ટેસ્ટ. ડેઇલી ટેસ્ટ મતલબ રોજે જે એજ્યુકેશન વિદ્યાર્થીઓને અપાય છે બીજા દિવસે એની એક્ઝામ લેવાય. એક્ઝામનું શું પરફોર્મન્સ આવે છે, એમાં કેટલા માર્ક્સ આવે છે, એ માર્ક્સને આધારે અમારે એને કઈ ટિપ્સ આપવાની છે, શું કહેવાનું છે. ઓછા માર્ક્સ આવે તો એનું કારણ પૂછીએ અને એના પરથી એને આગળ લઈ જઈએ. ધેન આફ્ટર વીકલી ટેસ્ટ. વીકલી ટેસ્ટ 35 માર્ક્સની આવે, એ એક્ઝામમાં પણ એ લોકોનું ફોલોઅપ લેવાય, અને માર્ક્સ ઓછા આવે તો વિદ્યાર્થીઓને મળવા આવે યા તો અમે સામેથી એનો ડેઇલી રિપોર્ટ જે આવે, મંથલી રિપોર્ટ, વીકલી રિપોર્ટ, એ વીકલી રિપોર્ટનો અમે ઓબ્ઝર્વેશન કરીએ અને એના વાલીઓને બોલાવીએ. મંથલી રિપોર્ટમાં પણ આ જ રીતે
એના રિપોર્ટનો ઓબ્ઝર્વેશન કરીએ, વાલીઓને બોલાવીએ, વિદ્યાર્થીઓને સાથે રાખીએ અને એટલું ઝીણવટપૂર્વકનું અમારું અભ્યાસ હોય કે આ વિદ્યાર્થી કયા સબ્જેક્ટમાં આગળ આવે છે, કયા સબ્જેક્ટમાં એને મહેનતની જરૂર છે, કયા ટોપિકમાં એ નબળો છે, આ ટોપિક જે નબળા હોય તો એ ટોપિકના અમે સ્પેશિયલ દિવસ, જ્યારે દિવસ પૂરો થાય ધેન આફ્ટર કલાક સુધી, દોઢ કલાક સુધી જે નબળા વિદ્યાર્થીઓ હોય એ લોકોને અલગથી અમે રીડિંગ કરાવીએ, શિક્ષકો ત્યાં હાજર રહે અને શિક્ષકો અલગથી એજ્યુકેશન આપે, સ્પેશિયલ પાછા કલાક કલાક એમને સમય આપે અને આગળ વધારીએ. આવી રીતે અમે એક ફૂલ ડે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓની પૂરેપૂરી ખ્યાલ રાખી, અભ્યાસની બધી બાબતોનો ખ્યાલ રાખી અને અમે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ. આટલું આ જે કરવાનું રીઝન છે કે તમે જે થિયરી બતાવી કે પેરેન્ટ્સને પણ અમે બોલાવીએ, તો પેરેન્ટ્સ કેટલો સપોર્ટ કરે છે તમને? ના, પેરેન્ટ્સનો પણ સારો સપોર્ટ રહે છે. અમે જ્યારે પણ બોલાવીએ ત્યારે પેરેન્ટ્સ હાજર રહે અને વિદ્યાર્થીઓને અમે કહીએ કે ઘરે કઈ કઈ બાબતોનું તમારે કાળજી રાખવાની છે, તો એ બધી જ બાબતોની કાળજી પેરેન્ટ્સ ઘરે લેવડાવે. કારણ કે સ્કૂલમાં જ્યાં સુધી અમારાથી મહેનત થાય છે ત્યાં સુધી અમે કરાવીએ છીએ, ધેન આફ્ટર જ્યારે બાળક વિદ્યાર્થી ઘરે ચાલ્યું જાય છે ત્યાર પછીની જવાબદારી માતા પિતાની આવે છે, કે જેની અંદર અમે એમને કહીએ છીએ કે સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, વોટ્સઅપ આ બધાથી દૂર રાખે, ફોન, મિત્રો સાથેનું એક બે વર્ષ સુધી એને ઓછા જવા દે, કે જેથી કરીને એનું જે કેરિયર યર છે આમાં એ સારું સારું પરિણામ લાવી શકે. વિદ્યાર્થીઓનો સપોર્ટ કેટલો રહ્યો છે તમને? ના, વિદ્યાર્થીઓ પણ આ તબક્કે આ જે રિઝલ્ટ લાવવામાં એનું જે યોગદાન છે એ પણ એટલું જ પૂરેપૂરું યોગદાન છે. એ એમ કહી શકાય કે એનો જે ગુરુજનો ઉપરનો જે વિશ્વાસ હોય એ પૂરેપૂરો વિશ્વાસ રાખે. અને જેમ આપણે મહાભારતની અંદર આપણે અર્જુને એના ગુરુ આપણે કહી શકીએ એમ શ્રી કૃષ્ણ પર પૂરેપૂરો વિશ્વાસ રાખી અને એના જેમ ભાઈ સામે લડવા તૈયાર થઈ ગયો હતો, એક વખતે જે હથિયાર ઉપાડવા તૈયાર નહીં હતો, એ પ્રમાણે આંધળી અમારા પર વિશ્વાસ મૂકી દે, આંધળો વિશ્વાસ, અને અમે જે કોઈ પણ એને કહીએ એ પ્રમાણે મહેનત કરે અને અહીંયા સુધી પહોંચી ગયા. તમારી શાળાનું ગૌરવ દર વર્ષે વધતું ને વધતું જ જાય છે, તો એની પાછળ સપોર્ટ સૌથી વધારે કોનો હશે? સૌથી વધારે સપોર્ટ આ તબક્કે અમારા શાળાના મેનેજમેન્ટ અને અમારા એચઓડી એવા શાણી મહેશભાઈ શાણી સાહેબનો રહેશે. કારણ કે અમારા દ્વારા પણ કોઈ પણ પ્રકારની ભૂલો થતી હોય તો એ શાળા પરિવાર ટ્રસ્ટ જે છે એ નાની નાની બાબતોની પણ કેર કરે અને અમને ગાઈડલાઇન્સ કર્યા કરે અને ઉત્તર ઉત્તર આ લોકોની પ્રગતિ થાય એ માટેના વિચારો કર્યા કરે, કે જેથી કરીને શાળા અહીંયા સુધી પહોંચી શકે. જી, આપે જે વિદ્યાર્થીઓ છે જે હજુ ભણી રહ્યા છે તેમને આપ શું સંદેશ આપશો? જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એના માટે મારો મુખ્ય એક જ સંદેશ રહેશે કે એ લોકો બને તેટલા વોટ્સઅપ, એફબી એટલે કે સોશિયલ મીડિયાઓથી દૂર રહે, અને જો એ લોકોને કોઈ પ્રકારનું વિશેષ નોલેજ જોઈતું હોય તો ગૂગલ પર સર્ચ મારે, કોઈ પણ ટોપિક એ લોકોના જે દિવસે એજ્યુકેશનના પતે છે એને ઇંગ્લિશમાં કાઉન્સમાં લખેલા જોઈએ છે, એ વર્ડ નાખી અને સર્ચ કરે, એના પર ઘણા બધા એને જે કન્ટેન્ટ હશે, કન્ટેન્ટ રિલેટેડ બુક્સ હશે એ બધું એને જાણવા મળશે. એવું હોય તો યુટ્યુબ પર પણ ઘણા શિક્ષકોના વિડીયો જોવા મળશે. તો એ રીતે નેટનો ઉપયોગ કરે, નહીં કે વોટ્સઅપ ને એફબી પર ખોટી ચેટ કરે, ખોટું સ્ક્રોલિંગ કરે. હું તો એમ કહું છું કે એ લોકો પોતાની લાઈફનું સ્કેનિંગ કરે, નહીં કે ફોનમાં સ્ક્રોલિંગ કરે અને બીજાની લાઈફમાં શું ચાલે છે એના કરતા પોતાની લાઈફનું સ્કેનિંગ કરે, આયોજન કરે અને આગળ વધે. બીજું ખાસ કહેવા માંગીશ કે તમે જે કોઈ પણ શાળાઓમાં અભ્યાસ કરતા હોવ એ શાળાની અંદર તમારા જે કોઈ પણ ગુરુજનો છે એ જે પ્રમાણે તમને ગાઈડલાઇન્સ આપે એને ફોલો કરો અને તમારું અને તમારા પરિવારનું નામ રોશન કરો. ખૂબ જ સરસ રાજેશભાઈ, સાથે આપણે ખૂબ જ સરસ સારી વાતો જાણી અને ખૂબ જ આનંદ થયો. અને હજુ પણ રિઝલ્ટ ઘણા આવવાના બાકી છે, 12 કોમર્સનું બાકી છે, 10th પણ બાકી છે, તો હું એવું ઈચ્છીશ કે ફરીથી આપ અમારા સ્ટુડિયોમાં બીજા સ્ટુડન્ટ્સો લઈને આપ પધારો એવી અમારી આશા છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.